અમીરગઢ તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતાતુર. હવામાન વિભાગ દ્વારા 1 માર્ચથી 3 માર્ચ સુધી બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. તેમાં હવામાન વિભાગની આગાહીના પગલે કાલે વરસાદ નોંધાવાનું શરૂ થઈ ગયું હતું. તેમાં આજે અમીરગઢ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદે શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ આખો દિવસ છૂટો છવાયો નોંધાવા પામ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદથી જીરું, હરિયાળી, ઘઉં, રાયડો જેવા પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. અશોક રાણાવાસિયા, ZS TV, અમીરગઢ. ઉત્તર ગુજરાતના ભાગમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા 1 માર્ચ અને 2 માર્ચના રોજ. તો આજે ઉત્તરના ભાગમાં અમીરગઢ તાલુકાની અંદર અમારે 2 તારીખના રોજ વરસાદ થયો છે, જેથી ખેડૂતોને ઘઉંના પાકમાં મોટું નુકસાન સર્જાશે. કારણ કે ઘઉં પાણી ચડે એટલે એની ચમક અને ક્વોલિટી બગડી જાય છે, જેથી ખેડૂતો મોટી ચિંતામાં છે. અને બટેકાના પાકમાં પણ વરસાદ થવાથી 10 દિવસ ખેડૂત લેટ થશે, એના કારણે બાજરીની અંદર પણ નુકસાન લેટ પડશે, તો ખેડૂતો મુશ્કેલીમાં સર્જાયો છે.